तोरण दे विषय कलोल पाठ दस काम करिए कलक कलक भाग पांच। अबे आपने आगरना भाग में जो भी तू भाग चार में के मर्गी नू पेलू खेतर में खोवायू छे ए एने अबे मर्गी ने एना पीला साथे पहुंचाड़वानू छे तो तमे केवी रीते पहुंचाड़शो ए जोयू। हवे भाग पांच में जोईए के आ वार्ता में छे के नथी लखो आ वार्ता में छे के नथी ते लखवानू छे। હવે જુઓ અહીંયા છે ઘઉંના દાણાને ઉંબ્યો બેઠી ઘઉંના દાણાને ઉંબ્યો બેઠી આ વાર્તામાં છે કે નથી લખવાનું છે તો ઘઉંના દાણાને ઉંબ્યો બેઠી તો દાણાને ઉંબ્યો બેઠી એટલે આ વાક્ય શું છે નથી શું આવશે નથી ઘઉંના દાણાને ઉંબ્યો બેઠી એ વાક્ય નથી। કર્મીએ રોટલીને ઘીમાં જગોડી અને પછી વણી અને ઘીમાં જગોડી પછી વણા તો મારો રોટલીને આ વાક્ય પણ ખોટું કહેવાય ને એટલે શું કહેવાય નથી શબ્દ આવશે શું આવશે નથી। હવે મરઘી ત્રણ મરઘીએ ઘઉં લણી લીધા શું છે મરઘીએ ઘઉં લણી લીધા તો આ વાક્ય શું છે સાચું છે એટલે છે શબ્દ આવશે। અને ખેતરમાં ત્રણ પક્ષીઓ રહેતા હતા તો આ વાક્ય શું આવશે નથી ખેતરમાં ત્રણ પક્ષીઓ રહેતા હતા તો એ શું વાક્ય ખોટું છે એટલે કે નથી એટલે છે કે નથી। હવે એના પછી પાંચ નંબરમાં જુઓ આગળ કૂતરાએ ઘઉ ઝૂડવાની ના પાડી કૂતરાએ ઘઉ ઝૂડવાની ના પાડી તો વાક્ય આપણે જોયું કે ઝૂડવાનું પૂછ્યું તેને ના પાડી દીધો તો શું છે વાક્ય સાચું છે એટલે છે આવશે। ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા સોમાભાઈ થોડા ખેતરમાં હતા અને મરઘીનું ધ્યાન રાખતા હતા તો વાક્ય નથી શબ્દ આવશે। મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં દળ્યા મરઘી પાસે ઘંટી હતી તો દાણા દળવાની હતી મરઘી ઘઉં દળાવા ગઈ હતી એટલે આ વાક્ય નથી આવશે। મરઘી રોટલી ખાઈ ગઈ તો આ વાક્ય સાચું છે મરઘી રોટલી ખાઈ ગઈ એટલે છે શબ્દ આવશે। હવે જુઓ ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય હવે ઘઉંના દાણા હોય માંથી રોટલી બનાવવા માટે શું કરાય તો કે ઘઉંના દાણા હોય એને પહેલા ચારવા પડે પછી ચારી અને વીણવા પડે ચારી વીણી અને સાફ કરી અને પછી એને દળાવા જવું પડે અને દળાવી અને પછી એ લોટ લઈ અને રોટલીનો લોટ બાંધવાનો અને પછી એ રોટલીને લોટ બાંધી અને રોટલી વણવાની પછી વણ્યા પછી રોટલીને શેકવાની શેકી અને પછી તમે ઘીમાં જગોડી અને ખાઈ શકો છો તો ઘી લગાવીને ખાઈ શકો એ રીતે રોટલી બનાવાય છે। હવે મરઘી કામગરી હતી તેને કયા કયા કામ કર્યા જુઓ આગળ છે કે મરઘી કામગરી હતી પણ એને કયા કયા કામ કર્યા પ્રશ્ન છે તો મરઘીએ ઘઉં વાવ્યા મરઘીએ શું કર્યું ઘઉં વાવ્યા પછી ઘઉં પાક્યા અને ઘઉંને લણ્યા ઘઉં દળાવ્યા અને લોટ બાંધી રોટલી વણી રોટલી શેકી અને તેના પર ઘી લગાવ્યો તો ઘી લગાવ્યું ઘીમાં જગોડી એટલે મરઘીએ આ કામ કર્યા આટલા બધા ત્યારે મરઘીને રોટલી ખાવાની મળી। સૂરજ રોજ શું કરવા આવે છે જુઓ સૂરજ સુરત દાદા એમ કે રોજ શું કરવા આવે છે તો કે સુરજ રોજ ઘઉંના છોડને આવેલા પાના પર લીલા કચ્છ પાંદડા હોય ને એ જોવા આવે છે ઘઉંના છોડવા હોય ને એના પર લીલા કચ્છ પાંદડા હોય એ પાંદડા એને જોવા આવે છે। કૂતરાએ શું કર્યું તો કૂતરાએ કોઈ કામ કર્યું નહીં બધું જ મરઘીએ પૂછ્યું કે ઘઉં આવશે કોણ લણશે કોણ ઝૂડશે કોણ
તો બધામાં કૂતરાએ ના પાડી દીધી એટલે કૂતરાએ કઈ જ કામ કર્યું નથી. હવે શું શું ઉઘાડી શકાય એના વિશે જોઈએ. તો ઘઉં, ડાંગર, ચણા, તુવેર, મગ, મકાઈ આ બધું ઉગાડી એમ કે ઉગાડાય આ બધું ઉગાડી શકાય. શું શું દળાવાય તો ઘઉં, બાજરી, મકાઈ, જુવાર આ બધા જો એમ કે જુવાર એ બધું દળાવી શકાય. ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર ને દળાવી શકાય. ચોખા ચોખા હોય એને દળાવીએ. શું શું બનાવવાનું તો તમે જે બનાવતા હોય તો રોટલી, પછી ભાખરી, શાક, દાળ, ભાત, તમે જે વસ્તુ બનાવતા હોય એનું તમારે નામ લખવાનું છે. પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપેલું છે બહેન, દફતર, દાદા અને કંપાસ. જો અહીંયા આગળ પાન નંબર 141 ઉપર આપેલું છે બહેન, દફતર, દાદા અને કંપાસ. પાન નંબર 141 ઉપર અહીંયા જે ખાના ગુરક એમાં આપ્યું છે ને નામ, એ તમારે જોવાનું છે કે કયા કયા નામ આપેલા છે એને ઉપરથી અહીંયા વાક્યો બનાવ્યા છે એ તમારે જોવાના છે અને એના ઉપરથી વાક્યો બનાવવાના છે. પેટીમાં યોગ્ય શબ્દ ફરી વાક્યો એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં બહેન, દફતર, દાદા અને કંપાસ. તો સમીરનો કંપાસ, સમીરનું દફતર, સમીરની બહેન અને સમીરના દાદા. આવી રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની. હવે નો, ની, નું, ના એનાથી ખાલી જગ્યા, નો, ની, નું, ના એ ખાલી જગ્યા પૂરવાની છે. તો નંબર એક છે એક લીમડા ખાલી જગ્યા જળ હતું. તો એક લીમડા નું જળ હતું, નું શબ્દ આવે, શું આવે, નું જળ હતું. નંબર બે જળ ખાલી જગ્યા ટોચ પર માળો હતો. તો જળ ની ટોચ પર માળો હતો, શું હશે, ની, ની શબ્દ આવે, કયો શબ્દ આવે, ની ટોચ પર માળો હતો. માળામાં કાગડી ખાલી જગ્યા ઈંડા હતા. માળામાં કાગડી ના ઈંડા હતા, સેના ના ઈંડા હતા એટલે ના શબ્દ આવે. ઈંડા ખાલી જગ્યા રંગ સફેદ હતો. ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા તો ઈંડા નો, શું આવે, નો શબ્દ આવે, નો. ઈંડા નો રંગ સફેદ હતો, ઈંડા બચ્ચામાંથી બહાર આવ્યા. પાંચ નંબરમાં માળામાં કાગડી ખાલી જગ્યા બે બચ્ચા હતા. તો માળામાં કાગડી ના બે બચ્ચા હતા, તો ના શબ્દ આવે. હવે પાન નંબર 142 જુઓ. પાન નંબર 142 ઉપર ચિત્ર જોઈ કહો અને લખો. જુઓ આ ચિત્ર તમારે જોવાના છે અને એના ઉપરથી તમારે અહીંયા નીચે વાક્યો લખવાના છે. કોણ શું કરી રહ્યું છે એના વિશે અહીંયા લખેલું છે. જે કરતા હોય ક્રિયા એ ક્રિયાનો તમારે અહીંયા શબ્દો બનાવી અને લખવાના રહેશે. તો નંબર અહીંયા એક આપેલો છે એમાં શું છે, કચરો વાળે છે. નંબર બે માં હાથ ધુવે છે. નંબર ત્રણ માં ડીશ ધુવે છે. નંબર ચાર માં દાણા નાખે છે. નંબર પાંચ માં પાણીનો ગ્લાસ લાવે છે. નંબર છ માં રીતના વોટર બેગ એ કરે છે. હવે જુઓ આપણે કેવી રીતના વાક્ય બનાવવાના. તો સુરેશ સફાઈ કરે છે. નંબર એક માં સફાઈ કરે છે એટલે કે સુરેશ સફાઈ કરે છે. નંબર બે માં હું હાથ ધોઉં છું. નંબર ત્રણ માં મમ્મી આવી રીતના મમ્મી વાસણ સાફ કરે છે. વાસણ સાફ કરે છે ને મમ્મી વાસણ સાફ કરે છે. નંબર ચાર માં મિતા રોજ ચોણ નાખે છે. બાળક છે ને કે મરઘી રીતના ચોણ નાખે છે એટલે કે મિતા રોજ ચોણ નાખે છે. નંબર પાંચમાં હું મહેમાનોને, પાંચમા નંબરમાં મહેમાનને પાણી આપે છે ને લખવાનું, હું મહેમાનને પાણી આપું છું. નંબર છમાં આ અંગે આ
दफ्तर आरोही दफ्तर भरे छे, दफ्तर भरे छे ने के आरोही दफ्तर भरे छे। तो आ રીતે તમારે વાક્યો બનાવી અને લખવાના રહેશે। ચિત્રમાં બતાવેલ દરેક કામમાં એક એક ક્રિયા ઉમેરીને કહો કે દાખલા તરીકે હું મહેમાનોને પાણી પાઉં છું પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું। એટલે જે જે કામ કરતા હોય જે જે ક્રિયાઓ કરતા હોય એનું નામ લખવાનું અને એ ક્રિયા લખવાની તમારે રહેશે। અહીંયા આગળ નામ આપ્યું છે કે વિદ્યાર્થીનું નામ ને કયું કામ કયું કામ કર્યું છે। અહીંયા આગળ પાન નંબર 143 ઉપર અહીંયા દક્ષેશ હાથ ધોયા, તો દક્ષેશે હાથ ધોયા એમાં આ રીતના તમારે જે દક્ષેશ તો કે હાથ ધોયા તો અહીંયા આગળ જે નામ બીજું આવે એ લખવાનું છે અને કોણે શું કર્યું। વાસણ સાફરાય તો વાસણ, દફતર ભર્યું તો દફતર, જમ્યા હોય તો જમ્યા, જે બોલ્યા હોય એને વિશે નામ લખવાનું અને પછી જે કામ કર્યું એનું લખવાનું રહેશે તમારી જાતે। એટલે બધું આપણે આવતા ભાગમાં જોઈએ।